યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતો બોટાદ જિલ્લાનો ફરતા પરિવારજનોએ સ્વાગત કર્યું છે અને લાગણી સભર દ્રશ્યો સર્જાયા યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે ભારતના ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરનો વિદ્યાર્થી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેનના ટર્મોફિલ વર્ષ બે હજાર ઓગણીસમાં ગયો હતો રાણપુર શહેરમાં ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરતા ઇલાસભાઈ મોહમ્મદભાઈ ખટુંબરાનો પુત્ર અરકાન એમબીબીએસના અભ્યાસ માટે વર્ષ બે હજાર ઓગણીસમાં યુક્રેનના ટર્મોફિલ ગયો હતો તેને ત્રણ વર્ષ પૂર્ણ કરી છ મુઠ્ઠા સેમમાં અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં યુક્રેનમાં રશિયાના હુમલા થતા ભારતીયો આ હુમલાથી બચવા પોતાના વતન સહી સલામત પહોંચાડવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓને ત્યાંથી સરકાર દ્વારા ટેક્સી મારફતે રોમાનિયા અને ત્યાં કલાક રોકાયા બાદ ત્યાંથી બે માર્ચ બે હજાર બાવીસના રોજ એરપોર્ટે પહોંચેલા હતા અને સાંજના પાંચ કલાકે પ્લેન ઉડીને રાત્રિના બાર પિસ્તાલીસ કલાકે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી અને ત્યાંથી બસ મારફતે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓના પરિવારજનોને લેવા ગયા હતા આ વિદ્યાર્થીઓને હેમખેમ વતનમાં રાણપુર પરત આવી જતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને યુક્રેનથી સહી સલામત પરત ફરેલા અરકાન ખટુંબરાએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે હું જ્યારે મારી સિટીથી રોમાનિયા અને યુક્રેન બોર્ડર પર ગયો હતો ત્યારે ત્યાં અમે ત્રણ દિવસ અને ચાર રાત તે રીતના અમે પસાર કર્યો તો ત્યાં માઇનસ પાંચ ટેમ્પરેચર હતું અને બહુ બધો બરફ પડતો હતો અને બહુ બધું ખાવા નહોતું મળતું પાણી નહોતું મહિલાને બહુ બધું મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને છેવટે અમે બોર્ડર ક્રોસ કરી હતી અને ત્યાં જઈને રોમાનિયા અને ત્યાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા અમને સારી અમને સુવિધા પૂરી પાડવામાં આવી હતી ત્યાંથી અમને એક બસ દ્વારા શેલ્ટર હોમ પર લઈ ગયા હતા ત્યાં લઈ જઈને અમને જમવાનું પૂરું પાડ્યું હતું સુવા સુવાની વ્યવસ્થા આપી હતી ત્યારબાદ ત્યાંથી એરપોર્ટ ખસેડવામાં આવ્યા હતા ત્યાં આપણા ભારતના કેબિનેટ મંત્રી આવ્યા હતા અને તેમણે સારું પ્રોત્સાહન આપ્યું હતું અને એમણે કીધું હતું કે કોઈ પણ ભારતીય સ્ટુડન્ટને યુક્રેનમાં નહીં રહેવા દેવામાં આવે અને તેમને ઇન્ડિયા લઈ જવામાં આવશે ત્યારબાદ અમારી ત્યાંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી ત્યાંથી અમે દિલ્હી ઉતર્યા ત્યાં ફરીવાર એક કેબિનેટ મંત્રી દ્વારા અમારું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી અલગ અલગ રાજ્યના અલગ અલગ સ્ટુડન્ટને પોતાના ગુજરાત ભવન જેમ કે બિહાર ભવન હોય ત્યાં એમને લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમને ફરીવાર ત્યાં અમારું સ્વાગત કરવામાં આવ્યું જમાડવામાં આવ્યું ત્યાં રાખવામાં આવ્યા અને ત્યાંથી જેમ સ્ટુડન્ટ ભેગા થયા તેમ ત્યાંથી ગુજરાત ભવનથી અહીં આપણા ગુજરાતમાં મોકલવામાં આવ્યા તે પણ પોતાની પર્સનલ ટેક્સી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી તેમાં મોકલવામાં આવ્યા ત્યારબાદ વિપુલ જી જીટીવી ન્યૂઝ રાણપુર